વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજે આપણે મળ્યા છીએ કોન્સ્ટેબલ ભરતી અંગે ફરી મૂંઝવણમાં વિદ્યાર્થી મિત્રો મુકાઈ જાય તેવી વાત સામે આવી ચૂકી છે. ઉપરાંતમાં જે છે ભરતી બાબતે જે છે ફરી એક જે છે એ વાત જાણવા મળી છે, જે તમારા સુધી પહોંચાડવાના છે. અને આ જે વાત મળી છે જે ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ અસમંજસમાં મુકાઈ ગયા છે અને કહેવા લાગ્યા છે ભાઈ 2022માં ભરતી આવશે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં તમને જણાવવાના છે કે ભાઈ ભરતી ક્યાં સુધીમાં આવી શકે છે અને જે છે કેટલો સમય હજુ લઈ શકે છે, જે આપણે ઓફિશિયલ માહિતી દ્વારા તમને જણાવવાની છે. પરંતુ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પ્રથમ વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બેલ આઇકન આવે છે તેને પ્રેસ કરજો, જેને કારણે આવનારા સમયની કોઈ બી નોટિફિકેશન તમારાથી મિસ ન થઈ જાય. સાથે સાથે રેગ્યુલર નવી નવી અપડેટ લેવા માટે તમને ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની નીચે મળી જશે. સાથે સાથે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો સિલેબસ મુજબના વિડીયોઝ તમને જે છે પ્લેલિસ્ટમાં મળી જશે. હવે વાત કરવાની છે કે ભાઈ ફરી એક નવું ટ્વીટ થયું છે. વારંવાર આવા ટ્વીટ થાય છે. આપણે જે છે છેલ્લા ઘણા દિવસનું એનાલિસિસ સાથે લઈને આવ્યા છીએ, જે બધું ઓફિશિયલ છે. ઘણા લોકો એમ કહે છે ઓફિશિયલ છે તો આ સમય આવી જશે, આ સમય આવી જશે. તો આપણે બધા ટ્વીટ સાથે જોવાના છીએ, જે અગાઉ ટ્વીટ થયેલા છે, જે પણ ન્યૂઝ આવેલા છે, અને આપણે એને એક નાનો એક આપણે પ્રયાસ કરીશું કે ભાઈ આનું એનાલિસિસ થઈ તો કઈ રીતે થઈ શકે અને મૂળ વસ્તુ સુધી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, કે જેથી કરી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ રહ્યા છે અત્યારે, તો એનો એક ઉકેલ આવી જાય. હવે મિત્રો, આપણે જે છે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા દિવસો પહેલાં, એટલે કે જ્યારે જૂનું કેબિનેટ હતું ત્યારે એક જાહેરાત આવી હતી કે ભાઈ નવેમ્બરમાં 12,000 LRDની ભરતી કરાશે. બરાબર, પ્રદીપસિંહ દ્વારા એક નિવેદન આપેલું હતું. ત્યારબાદ આપણે જોઈ લઈએ છીએ કે ભાઈ આ હમણાં તાજી જ અપડેટ કે ભાઈ 4 ઓક્ટોબર 2021ની લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે. હવે દોસ્તો, જે પણ હું તમને બતાવું છું એમાં તમે એક સિમિલર એક વસ્તુ જોજો, જેથી કરી તમને થોડો બહુ આઈડિયા આવી જશે. હવે વાત કરી લઈએ ભાઈ ગૃહ વિભાગ હસ્તક પોલીસ સવર્ગની 27,847 જગ્યા ભરાશે. ત્યારબાદ ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરાશે. બરાબર, ઘણા લોકો તો એમ કહે છે કે ભાઈ આખી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો મિત્રો, તમે અહીંયાથી પણ જોઈ શકો છો, ઘણા બધા લોકો એમ કહે છે ભાઈ 100 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે, તો આ બિલકુલ ખોટું છે, આયોજન થશે. હવે વાત બીજી પણ કરવાની છે કે ભાઈ આ જે છે 5 ઓક્ટોબરનો ટ્વીટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે. અને આ થોડા જે સમાચાર છે ઘણા લોકોને ગમ્યા છે અને ઘણા લોકોને નથી પણ ગમ્યા. હવે વાત કરીએ લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા. હવે પાછું હમણાં જ તે આવેલું છે 2 દિવસ પહેલાં કે ભાઈ 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલા ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડે 20/10/2021 અરજીઓ મંગાવેલ છે અને લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. ઉપરાંતમાં જે છે એક બીજું પણ ટ્વીટ થયું છે, લોકરક્ષક ભરતીની તૈયારીઓ થઈ જશે તે દિવસે જાહેરાત આપી દેવાશે. જોજો મિત્રો, અત્યાર સુધી એમ કહેતા હતા કે ભાઈ જે છે ટૂંક સમયમાં જાહેરાત આવશે, હવે જો એક નવું એક વળાક લીધો છે, લોકરક્ષક ભરતીની તૈયારી થઈ જશે તે દિવસે જાહેરાત આપી દેવામાં આવશે. લોકરક્ષક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં શરૂ થશે, તે કેવી રીતે થશે, ક્યારે થશે તેનું ધ્યાન અમે રાખીશું. ઉમેદવારો તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમને વધુ લાભ થશે. તો મિત્રો, એક વસ્તુ જો તમે જોતા હશો તો તમને એક વસ્તુ કોમન દેખાશે કે પણ જેટલા પણ ટ્વીટ થયા છે ને એમાં નવેમ્બર મહિનો જે છે કોમન આવે છે કે બધા જો અહીંયા પણ નવેમ્બર છે. અગાઉ અહીંયા પણ આપણે જોયું તો અહીંયા પણ નવેમ્બરની વાત કરેલી છે કે ભાઈ નવેમ્બરમાં જે છે આવી જશે. અહીંયા પણ આપણે જોઈએ છીએ, બરાબર, તો અહીંયા પણ આપણે નવેમ્બરનું કીધું છે. મતલબ કે જેટલા પણ ટ્વીટ થયા છે, ભલે પછી જૂનું કેબિનેટ હોય કે પછી નવું કેબિનેટ હોય, બરાબર, તો આપણે એક વસ્તુ કહે છે કે ભાઈ નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે. બરાબર, આમાં પણ આપણે કીધું નવેમ્બરમાં 12,000 LRDની ભરતીઓ કરાશે. બરાબર, તો ઘણા બધા મિત્રો જે છે એ થોડાક અસમંજમાસમાં મુકાઈ ગયા છે આ એક ટ્વીટ પછી. તો મિત્રો, હવે આપણે ખરેખર એક વસ્તુ જોવાની છે કે ભાઈ ભરતી ક્યાં સુધી આવી શકે. તો મિત્રો, હવે અવારનવાર ટ્વીટ થાય છે, કાંઈ આ તો કંઈ એવું નથી કે આજકાલનું ટ્વીટ થાય છે. ઘણા સમયથી પ્રદીપસિંહ જાડેજા હતા એ સમયથી આ બધા ટ્વીટ ચાલુ છે. હવે હસમુખ પટેલ IPS કરી રહ્યા છે. તો મિત્રો, આ સ્વાભાવિક છે, ઘણા બધા મિત્રો જે છે મૂંઝાય છે. બરાબર, કારણ કે શું કામ મૂંઝાય છે, કારણ કે દરરોજ ઉઠીને એમ કહે છે ટૂંક સમયમાં ભાઈ ભરતી તમારે કરવી હોય તો ભાઈ નોટિફિકેશન આપી દો ને, શું કામ આવી ખોટી જે છે ટ્વીટ કરો છો. બરાબર, ટ્વીટ કરો છો, ચાલો કોઈ વાંધો નહીં, વિદ્યાર્થી મિત્રોને તમે માહિતી આપો છો તો એક ફિક્સ ડેટ આપી દો કે જેથી કરી વિદ્યાર્થી મિત્રોને પાકો આઈડિયા આવી જાય કે ભાઈ આ તારીખે જે છે એ ભરતી થશે. બરાબર, કારણ કે આમાં
જે છે ઘણા બધા અસમંજસ ઊભા થાય છે, તો આ એક વસ્તુ છે ખાસ આપણે જોવાની છે. હવે જુઓ જે એક નવી વસ્તુ કે પૂરતી ચોકસાઈ કર્યા સિવાય લોકરક્ષક ભરતીની જાહેરાત આપવામાં આવે તો ભવિષ્યમાં કાનૂની પ્રશ્નો થાય અને વિલંબ થાય. તૈયારી થતાં જાહેરાત આપવામાં આવશે, પરંતુ ઉમેદવારો તૈયારી કરી શકે તે માટે શારીરિક કસોટીના સંભવિત સમયની જાણ કરી છે. ઉમેદવારોએ નક્કી કરવાનું છે કે જાહેરાતની રાહ જોવી કે તૈયારી શરૂ કરી દેવી. તો મિત્રો, હાલ જે કેસ છે એ કોર્ટમાં પેન્ડિંગ ચાલી રહ્યો છે, તેને અનુસંધાને પણ કદાચ આ ટ્વીટ કરેલું હોઈ શકે, એટલે કે ભરતી આવવામાં હજુ વિલંબ થઈ શકે છે. કારણ કે આપણે જે ડેટ આપી છે નવેમ્બરમાં, કદાચ એમાં પણ જે ચેન્જ થઈ શકે છે, કારણ કે નવેમ્બરમાં નોટિફિકેશન જાહેર થઈ શકે, અથવા તો જે છાપામાં જે ડેટ ફરે છે બરાબર, તો આ ટ્વીટ જોયા પછી હવે લાગી નથી રહ્યું કે ભાઈ એક બે દિવસમાં જે છે નોટિફિકેશન જાહેર થાય. કારણ કે આપણે એમ કહે છે ભાઈ નવેમ્બરમાં રાહ જુઓ. અહીંયા તમે જોઈ શકો છો, પૂરતી ચોકસાઈ કર્યા સિવાય લોકરક્ષક ભરતીની જાહેરાત આપવામાં આવે તો ભવિષ્યમાં કાનૂની પ્રશ્નો થાય અને વિલંબ થાય બરાબર. તો કદાચ આના અનુસંધાને, જે કેસ ચાલી રહ્યો છે પેન્ડિંગ કેસ, એના અનુસંધાને આ ટ્વીટ થયેલું હોય તેવું આપણે માની શકીએ છીએ. ચાકુ જે કેસ છે, તમે લોકો જાણો છો 15 ગણા અને 8 ગણાનો નિયમ, એમાં જ્યાં સુધી કંઈ ચુકાદો ન આવી જાય બરાબર, એને અનુસંધાને આ ટ્વીટ કદાચ થયેલું હોય તો આપણે જાણી શકીએ છીએ. પણ એને અનુસંધાને જો આ ટ્વીટ થયેલું હોય તો હવે એ કઈ રીતે ખબર પડે કે ભાઈ નવેમ્બર પહેલાં જે છે આ કેટનો જે કેસ છે એનો કોઈ ઉકેલ આવી જશે. આ એક વસ્તુ પણ થોડી જાણવા જેવી છે. અને પહેલાં આપણે જોતા કે ભાઈ જે મંત્રી લોકો હતા એ જ તે ખાલી જે છે એ બધું આવું કરતા બરાબર, વાયદાઓ આપતા. પણ હવે જે આપણા જે સાહેબ છે એ પણ જે છે આપણે માહિતી આપી રહ્યા છે. એક બાબત સારી છે, માહિતી આપે છે, વિદ્યાર્થી મિત્રોને સપોર્ટ કરે છે. પણ બીજી બાબત એ પણ કહેવાની કે ભાઈ હવે તમે જે છે માહિતી આપો છો તો વિદ્યાર્થી મિત્રોને આ વખતે ખાસ નિરાશ ન કરતા, એમની તૈયારી તમે કહો છો. લગભગ છેલ્લા તમારા 3-4 ટ્વીટ આપણે જોઈએ છીએ, તમે ફેસબુક ઉપર પોસ્ટ કરો છો, તો એમાં તમે કહો છો વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ રાખજો, તમારી જે છે પરીક્ષા શોર્ટ ટાઈમમાં આવી શકે છે. હવે જો આપણે બધા ટ્વીટ કોમન જો સરખાવીએ તો એમાં નવેમ્બરની વાત આવે છે. પહેલાં જે જૂનું મંત્રીમંડળ હતું ત્યારે પણ નવેમ્બર કીધું હતું, અને હાલમાં જે બધી વસ્તુ આવે છે એમાં પણ કહે છે ભાઈ નવેમ્બરમાં. જો નવેમ્બરમાં આવવાનું કહેતા હોય તો હવે ફોર્મ ભરાવા જોઈએ કોન્સ્ટેબલના બરાબર છે, નહીંતર નવેમ્બરના ફોર્મ કઈ રીતે એટલે કે રનિંગ કઈ રીતે થઈ શકે. તો મિત્રો, આજે કેસ છે એને અનુસંધાને કદાચ આ વસ્તુ જે છે એ આવી રીતે એક ટ્વીટ અથવા તો FBમાં પોસ્ટ થયેલું છે. બહુ ઝાઝો સમય નથી થયો, હજુ 15 કલાકનો સમય થયો છે. પૂરતી ચોકસાઈ એટલે કે પૂરતી ચોકસાઈ એ જ હોઈ શકે કે ભાઈ નિયમને અનુસંધાને, બાકી તો ચોકસાઈ કરવા જેવું કાંઈ હોતું નથી. અને હાલમાં એક બીજો પણ સરકારે એક સારો એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જેઓ લોકો તૈયારી કરે છે એમની ઉંમરમાં 1 વર્ષનો વધારો પણ કરાવી દીધો છે બરાબર, જેથી કરી ઘણા બધા મિત્રો કોરોનાને કારણે ક્યાંય આગળ પાછળ થઈ ગયું હોય તેમની માટે એક સારો મોકો બની રહેશે. તો મિત્રો, આ હતી તો આજનો આપણો વિડીયો. અને આ ઉપરાંત મિત્રો, તમે જો તૈયારી કરો છો કોન્સ્ટેબલની અને તમારે જો સિલેબસ મુજબના વિડીયોઝ જોઈતા હોય તો તમને આપણી જ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે. અને 2 કે 3 દિવસની અંદર આપણે એક લાઈવ ક્વિઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, સાથે સાથે તમને કરંટની પણ ત્યાંથી માહિતી મળી જશે. ઉપરાંતમાં આપણે જે છે એ એક જે તમે તૈયારી કરો તો તમારી માટે એક રાહતના સમાચાર એ છે કે ભાઈ તમને 1 વર્ષ વધારી દીધું છે બરાબર, તો એ પણ તમારી માટે રાહતના સમાચાર છે. અને ઘણા બધા માર્કેટમાં ફેલાવે છે કે ભાઈ 2022માં આવશે, એટલે તમે જો કદાચ આપણો થંબનેલ જોયો હશે તો એમાં ક્વેશ્ચન માર્ક કરેલો છે કે ભાઈ 2022માં ખરેખર આવશે. તો મિત્રો, આમાં જે વસ્તુ જોઈ રહ્યા છે બરાબર, તો ઘણા બધા લોકો માર્કેટમાં એવા પણ હોય છે કે જે નેગેટિવિટી ફેલાવતા હોય છે બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ભરતી છે એના સમય ઉપર આવી જશે. 2022માં રાજકીય ચૂંટણી આવી રહી છે, રાજકીય ભરતી આવી રહી છે, તો એ પહેલાં આપણી ભરતી થઈ જશે અને તમારા જે સ્વપ્નો છે એ પણ વહેલાસર પૂરા થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં પણ અહીં સુધી રાખ્યા છીએ, મળીએ છીએ પાછા નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આવનારી પરીક્ષા માટે તમને ઓલ ધી બેસ્ટ.